સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. કારણ કે વાતાવરણ અનુકૂળ ના આવતા પાકમાં જીવાતના ઉપદ્રવથી ખેડૂતો ચિંતિત બન્યા છે, તો વરસાદ પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. સાબરકાંઠા જિલ્લામાં આ ચોથી વખત કમોસમી વરસાદની આગાહી છે. પહેલા ત્રણ વખત પડેલ કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ હવે ચોથી વખત વરસાદ પડે તો કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ વધી ગઈ છે. કારણ કે હાલમાં પાકમાં પૂરતા પ્રમાણમાં ઠંડી જોઈએ એ મળતી નથી, તો વાતાવરણ અનુકૂળ ન રહેતા પાકમાં વિવિધ પ્રકારની જીવાત અને ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે. ખેડૂતો વિવિધ પ્રકારની દવાઓનો છંટકાવ પણ કરી રહ્યા છે, પરંતુ ઈયળનો ઉપદ્રવ ઘટતો જ નથી. યોગ્ય વાતાવરણ ન રહેતા જીરું, વરિયાળી, ચણા, બટાકા, ઘઉં અને શાકભાજી પાકમાં નુકસાનનો ડર હાલ તો ખેડૂતોને ચિંતિત બન્યા છે. તો વરસાદ પડે તો ઘઉં, ચણા, બટાકા અને શાકભાજી સહિતના પાકમાં નુકસાની બેસી છે, તો યોગ્ય ભાવ પણ મળી શકે તેમ નથી. તો આ ઉપરાંત ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળે તેમ છે. એક તો ઘઉં કારા પડી જવા, બટાકા અને ચણામાં ફૂગ, શાકભાજી, ઘઉં અને રાયડો પવનથી પડી જશે સહિતની વિવિધ સમસ્યાઓને લઈને ખેડૂતો હાલ તો ચિંતિત બન્યા છે. સૈયદ સોયબ, ZS TV, હિંમતનગર. હવામાન વિભાગે 20-21 તારીખની પાછી કમોસમી વરસાદ થવાની આગાહી આપી છે. તેના કારણે બટાકા, ચણા અને જેવા પાકુસીઓને બહુ નુકસાન થવાની ભીતિ છે. અને બટાકામાં તો વારંવાર વાદળછાયું વાતાવરણ રહેશે અને આગળ માવઠો થઈ ગયો અને આ 20-21 તારીખ પાછું એ માવઠું થવાની આશા છે. હવામાન ખાતાવાળી આવી છે અને સાચી જ પડે છે. એટલે જો આ માવઠું થ તો બટાકોનું બહુ નુકસાન છે, ફૂગ આવી જશે અને એ બધો ડેમેજ થઈ જશે. એટલે ખેડૂતોનું બહુ નુકસાન છે. ચણામાં એ ટાઈપનું છે, અત્યારે પોપટા આવી ગયા છે બરાબર, અને મયુઓ એ પડ્યું અને એની ક્વોલિટી બધી બગડી જાય અને ભાવ ના મળે, અને ભાવ ના મળે એટલે ખેડૂતોને તો નુકસાન જ છે. બટાકોમાં એ ટાઈપનું જ થવાનું છે બરાબર. ગઈ સાલે એવું હતું, આ સાલે એવું.